સુરતના કડોદરાના નિયોલ ગામની સીમામાં દારૂ કાર્ટિંગ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસ દ્વારા વાહન અને દારૂ મળી બે લાખ સડસઠ હજાર છસ્સોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાંતિભાઈ કેશવભાઈ સુરતી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના નિયોલ ગામની સીમામાં ચીકુવાડીની બાજુમાં આવેલ કોતર પાસે જયેશ મંગુભાઈ રાઠોડ નામનો એક ઈસમ સેલવાસ ખાતેથી એક મારુતિ ઇકો કારમાં વિદેશી દારૂ અને તેની કાર્ટિંગ કરી રહ્યો છે પોલીસ દ્વારા મળેલ બાતમીના મુજબ સ્થળે રેડ કરતા પોલીસને જોઈ આરોપીઓમાં ભાગદોડ મચી હતી પોલીસ દ્વારા વાહનની ચકાસણી કરતા દારૂની નાની મોટી થઈ કુલ આઠસો ચોવીસ બોટલ મળી આવી હતી જેની કિંમત સિતોતેર હજાર પાંચસો તેમજ ઇકો કારની કિંમત એક લાખ પચાસ હજાર અને એક એક્ટિવા બાઇકની કિંમત મળી કુલે પોલીસે બે લાખ સડસઠ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જયેશ રાઠોડ અને તેની સાથેના બીજા ચાર ઇસમો ફરાર થઈ જતા બધાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત